આ બધું કેવું છે કહું તમને? ઘણાને એવું થાય કે આવરી એટલે બધે હું છે, પણ હાવ ગુજરાતીમાં કહું, હાવ ગુજરાતીમાં એકલું ચૂલા ઉપર ગેસ ઉપર પોણી મૂકી રાખવાથી પોણી ગરમ થતું નથી, નીચે હળગાવવું પડે, તો હળગાયા પછી પોણીને તપેલું ભરવું પડે, પછી ખાલી તપેલો મેલી રાખે તોય ચૂલું ચૂલું કેમ જ થાય, એવું છે આ બધું. એટલે તપવું હોય ને તો આ બધું હરખું કરવું પડે તો તપે, અને તપે ને તો જ જમાવટ થાય. અને મને તો મને વ્યસન છે, કેવું કહું, મને ભજન માં કોઈ તાલી ના મારે, કોઈ દોત નીકાળે, એવી હશે ના, એવી મૂળમાં ના આવે, એને ભાર ભાર જ કરું, કોને તેડીકુલ લાવી હોય, એને હું ભરવાનું, એ ખોટો એવું, એને હું કરા તેલ લાવવાનું, એમ તમારી રાત બગડે. અને બગડેલો બટાકો વચ્ચે એક હોય ને તો બીજા હાથની દશા બગાડે, એના કરતા એ બટાકો. એટલે મને એવું થાય કે આવ્યો જન્મ્યો ચાલનો આવો હશે, એની માએ આવો ભરેલો પેદા કર્યો છે, હાથો ખોટી મેં કીધું. મને કોક તો બતાડો એવો જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર, એવો જોગીડો મળે તો બેની અમે જીવી. પાંચ તત્વ કા બનાયા પૂતળા, એ માટી જંગલ કી મેરે રામ, માટી જંગલ કી, બરાબર સાંભળજો. આ સરોવર દેખી તમારો આયો છે હંસલો, એ મેરે દાતા સુકાઈ ગયું સરવરી, ઉડી ગયો હંસલો, પ્યાસા રહી જલકી મેરે રામ, ખબર નહી પલકી એ મૂર્ખા બાદ કરે. હું વાત કરું બધા ભજન કરે, બધો તમે વાતો કરો છો, વાતો નહીં કરતા જતા રહે છે, એમને ઉપાધિઓ છે, પણ જે વાતો કરતા કરતા જાય છે એને ઉપાધિ નથી. સાહેબ ઉશી કા નામ ભજન, હા મથુરો ની વાટે વાલો મારો વહી ગયો રે, હરી નામ ભજતો ભજતો જાય, વૈરાગ લાગ્યો ધણી તારા એ નામનો, ભગવાનનું ભજન કરતો કરતો ગયો. સાહેબ ઘણા લોકો વાતો કરી યાર, આપણે ભગવાનનું નામ લેતા જતા રહ્યા. સાહેબ વૈકુંઠમાં ગયો ને લેવા વિમાન આવે છે, આવું સંતો બોલે. બાકી ઘણો જોજો તમે નહીં વાતો કરતા એવા, એ વેદાણાથી બોલતા નહીં, નોમે કે ઓમે નતા બોલતા, પહેલા હારા હતા તો કહેવાય કે નોમે નહીં બોલતા, કે પણ પેલા બોલતા જ નતા, કઈથી બોલે, અને બોલતેલા તો સારું બોલતા નતા, ખરાબ બોલતેલા. બોલવા બોલવામાં ઘણો ભેર છે રે, ગમે તેવું ના બોલશો, બોલી બોલો તો મીઠી બોલજો રે, મારો વાલો વખાણ. એવું બોલો યાર, થોડુંક બોલો, માપનું બોલો, પણ સારું બોલો. પછી 24 કલાક બોલ બોલ કરતા હોય પણ તમારું બોલવું કોઈને ગમે ના. હા ઘણા નહીં, બહુ જ બોલે, બહુ જ નહીં કહેતા, અમુક વાતો કરે પણ ઘેર બહુ જ બોલે, પણ એ બોલે છે એ જ માથાકૂટ છે. કાગડો 24 કલાક બોલે તોય કોઈને ગમતું નહીં, કોયલ 2 મિનિટ બોલે તો સાહેબ લોકો ભરવા ઉભા રહે છે, અને સાહેબ લોકો રેકોર્ડિંગ કરે છે. જોજો યુટ્યુબ પર પ્રોગ્રામ આવે છે કોયલના, બાકી કાગડોનો કઈ આવતો નહીં. કાગડોનો આવે પણ પેલું ના કહેતા કાગ વાસ લે, એ વખત આવે છે. બાકી અંધારાનું અજવાળું થાય આવા સંતો ના સંઘમાં, અરે સંતો ના ભગત ના સંગ જેવો અરે બીજો કોઈ સંગ નથી. નુગરાનો સુગરો બની જતા, સુગરાન શેગણો ના હોય ને નુગરો બોળો ના હોય, બધા હરખા જ આવે, પણ ફરકાઈ ઓળખાય કઈ હતી, સોના પરથી ઓળખાય. સુગરો છે ને એનો વિચાર કોઈ દિવસ હલકો ને નીચો ના હોય. અજવાળું અંધારું આવે એટલે ની મેં તે અંધારણ જતું રહેવું પડે, સ્વભાવ સુગ્રાનો છે. સત્કર્મ સત્વાણી સત્વિચાર બીજાનું સારું વિચારવું એ સુગ્રાના લક્ષણો. ભલે સંત હોય ગુરુ હોય, ઘણા તો સંત બનેલા હોય નુગરા છે, કેમ એની ભાષા ખરાબ છે,
संत ने लायक नहीं। તમે તમે બોલો તો થોડુંક બોલો, પણ એવું બોલો કે તમારા બોલવાથી કોઈનું નુકસાન ના થાય, તમારા બોલવાથી કોઈનું ખોટું ના થાય, તમારા બોલવાથી કોઈના ઘરમાં કલેશ ના ઉભો થાય, તમારા બોલવાથી કોઈ ધર્મનું અપમાન ના થાય, તમારા બોલવાથી કોઈ નાત જાતનું અપમાન ના થાય, તમારા બોલવાથી કોઈ ભગવાનનું અપમાન માતાજીનું ના થવું જોઈએ, એ વાણી સંતને મોડે ના હોય સાહેબ. કવિ કાગૃષિએ ના પાડી છે ઉશી કામ સંત નો, અને એને પગે લાગો તો તમે નરકમાં જાઓ એવું કીધું છે. મારું અજ્ઞાન અંધારું મટી જાય એવા ગુરુ ને સેવીએ, સખી રે સાચા સદગુરુજી ને સેવીએ. કઈ રીતે? જેના અડતા જ્ઞાન મટી જાય, એને 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 અડો ને, એની હોમું જુઓ તો તમારા વિચારો બદલી નો કે સાહેબ, એની હોમું તમે ખાલી જુઓ ને તમારા વિચાર બદલી નો કે. આવું સંતોનું અનુભવેલું છે ઉશિકા નામ સંત. એટલે તો એવું કીધું કે 68 તીરથ મારે સંતને ચરણે, સકલ તીરથ મારે સદગુરુ ચરણે ગંગા જુમણા રેવા. બધા તીર્થનું ફળ ગુરુના ચરણમાં છે. તમે તમારે ઘેર પગ મૂકે સાહેબ, ઘરની પ્રવૃત્તિ બદલી નાખે એવું કે છે. હા, એનો પગલો પડ્યો નહીં, ખાલું થયું નહીં. હા, એવો પગલો પડાવો, પણ એ પગલો પાછો કાયમ રાખવો પડે. તો પગલાની કિંમત છે, પગલામાં બી તાકાત છે કહે નથી. એનું તમને ઉદાહરણ આપું. હા, એક ભરવાડ હતો, એક ગાયો ઘેટો ને બકરો લઈને જતો હતો ઘરે. એમાં અંધારું પડી ગયું જતા જતા, એટલે ઘરડી બકરીએ તેનાથી ચલાયું ના બિચારી, તે પાછળ રહી ગઈ. ભરવાડ જતો રહ્યો, 2 કિલોમીટરનો અંતર પડી ગયો. બકરી સમજી ગઈ કે હું કઈ જાઉં હવે, જો રસ્તામાં જઈશ તો મને રસ્તામાં જ ફાડી નાખશે હવે. એટલે બકરી બુદ્ધિશાળી, એક સિંહનું પગલું હતું સરસ. બકરી બુદ્ધિશાળી, એને કોઈક આવા સત્સંગમાં હોભર્યું છે કે કોઈક પગલાનો આશરો લઈ લો ને તો પગલું બચાવે. પણ પગલું સમરથ, સચોટ અને સાચું હોવું જોઈએ. એટલે બકરી પગલાની ચારો બાજુ લીટો કરીને બેસી ગઈ. એટલે થોડી વાર થઈને ઝરક આવ્યો. ઝરક કે શિકાર રસ્તામાં પડ્યો છે, નસીબારું છે. બકરી કે મને ખાઈ જા. ના નહીં, પણ રાજા મને કહીને ગયો છે કે મારું પગલું હાચવજો. ધરકે જોયું, આ તો જંગલનો રાજા છે, એનું પગલું થાય. બસ ઝરક કેમ ના ખવાય, તો રાજાનો શિકાર ગયો ને, તો ઠેર માન નો કે. ધરક જતું રહ્યું, 2 કલાક થયા, ચિત્તો આવ્યો. ચિત્તે જોયું શિકાર રસ્તામાં પડ્યો છે, આમ ખાવાની તરાપ મારવા ગયો. ગુભારો ખાઈ જો ના, નહીં પેલા જોઉં આ પગલું હાચવીને બેઠી છું. જંગલનો રાજા મને કહીને ગયો છે કે હું આવું ત્યાં સુધી પગલું હાચવજો. જોયું તાકા તો સિંહનું પગલું છે, ના ખવાય, આ તો જંગલનો રાજા. જતું રહ્યો, વાઘ આવ્યો. વાઘે જોયું, તરાપ મારવા ગયો. બકરીએ કીધું પગલું જોઈ લો પેલા, આ પગલાને આશરે બેઠી છું, એ રાજા આવે ને પૂછીને પછી ખાઈ જજો. જોયું તા તો આ તો સિંહનું પગલું, ના ખવાય. વાઘ જોતો રહ્યો, બરોબર મધ્યા કાણી રા, ધામ જમ 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 કાળી મગર રા, ધામ ધામ જામી બરાબર. એની કોઈ માલિકામાં એક માને એવો હાવો જાયો બાપ. બકરી થી જોવે એનો આંખો બંધ કરી દીધી. તપાક 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 જેના પગલા પડે, તો વનનો હાવજ કેસરી. અને જ્યાં નજીક આવ્યો અને તરાપ મારવા ગયો, બકરીએ કીધું કે મને ખાઈ જાવ. ના નહીં, પણ પગલું જોઈ લો, આ તમારા પગલાના આશરે મેં રાત કાઢી છે, બાકી મને કોણ બચાવે સાહેબ. બકરીની વેદના અને સિંહની સાચી ભાવના એ જ છે. કર્મમાં સિંહે કીધું તું મારે શરણે છે, કોઈનો માલ માલ પેદા નહીં થયો, તને ઓકરી મારી શકે, મારું વરદાન છે જા. એ પરંપરા છે સાહેબ, રઘુકુળ રીતિ સદા ચલી આવે, પ્રાણ જાય પણ વચન ના જાય. એવું પગલાનું આશરું લઈને બેસી જાઓ, પણ એ પગલાનું આશરું એવું હોવું જોઈએ કે આશરો લીધા પછી એ હટાય ના, ડગાય ના.
ये तो ठरी बैठा ठे कोणे राम बाण ये वाजू होई ज जाने हरि नु बाण वाजू होई ज जाने ध्रुव ने वाग्यू प्रहलाद ने वाग्यू ध्रुव ने प्रहलाद ने बेई ने वाग्यू गर्भवास मा सुखदेव ने वाग्यू ठरी बैठा ठे कोणे राम बाण बोलो गर्भ मा वाग्यू माना गर्भ मा पण ए बधुं एक मैं भजन बनायेलू छे थोड़ीक वार तमे झीलजो आपणे टाइम ओछो छे एटले हुं बहु स्पीड मा चालीश मजबूरी छे आपणी समय ओछो छे बीजुं कशुं नहीं થોડુંક ઝીલોજો અને બીજી બે વાતો એવી કહી દઉં કે થોડીક વાર શાંતિ રાખજો બહુ વાતો બાતો કરતા નહીં અને તમારી આદતો જો થોડીક વાર શાંતિ રાખજો કે પેલે ખિસ્સાવાળી છે ને માણસને આંખો ઉંચકીને બહાર લઈ જાય આવે આવડી ચાર ઇંચ વાળી બે ઇંચની ચાર ઇંચની દીડી અને દિવાશ્રી એની પત્ની સળિયો અંદર આવે એનો શો રમ આખું ફેમિલી જોડાવે ગમે તે હું મોન મજબૂત હોય પણ આખો ઉઠાઈને બહાર લઈ જાય તમારી વાત નહીં તમે બધા સુધરેલા છો એટલે પિતા નહીં કે પણ આ બધું પશુ જેવા પશુને જો આટલું જ્ઞાન હોય થોડીક વાર મારી વિનંતી તમારે ઘર એક બળદ તમે લાવો એક જોંબુગડાથી લાવો અને બીજો ઘોગંબાથી લાવો બહુ કરે બે પાંચ દાડા કદાચ સાચવવા પડે પણ દસ દાડા તો બહુ થઈ ગયા પંદરમે દાડે એ બળદ એક જ કોળિયામાં હોય એક જ જુંહરી હોય ને એક જ ખેડૂતની સાથે ચાલતા હોય અને બે મહિના પછી છોડી દો તો એ બળદીઓ ઘોગંભાઈ ના આવે તમારા કોળિયામાં જ આવે આ વાત તો સાચી કે ખોટી બીજો નસવાડીથી લાવો કે કવંઠથી લાવો તો એક જ કોળિયામાં બે જણા જોણે કે આખી લે હું બંધાયો છું ને મારો ધણી છે એટલું પશુને જ્ઞાન છે આ ગાયો લોકો કઈ કઈથી લાવે શેરાથી લાવે ને તમારે મહેસાણાથી સાબરકાંઠાથી બે મહિના પછી છોડ દો ગાયો પાછી જતી હોય તો જાય અરે જનાવરો પંખી પાડો ટેસ્ટ કરવો હોય તો તમારે મારે મારે પાડેલો છે આશ્રમમાં બધો પંખી છે આશ્રમ છોડી નીકળવા નોમ નહીં લેતો આશ્રમમાં ત્યારે પેલો વાઘ હોય રાતે પોણી પી આવે છે બોલો અડબર રાખવું પડે બાર અમારે પંખી જો આટલું હમસતો હોય કે અમારો ધણી છે આખી લેવું બંધાયું છું જનાવરો આટલું હમસતો હોય ગાયોમાં આટલી ખબર છે કે આજ ખીલે મારે જવું પડે બીજે ના જવાય આપણે ખીલે બંધાઈ જાય છે ખરા ને પછી અમુક ટાઈમ થાય એટલે ખીલા લૂસ પડી જાય અમુક ટાઈમ થાય એટલે દોરડો કોવા મળે અમુક ટાઈમ થાય એટલે નાથો કોઈ જાય એનું બધું કારણ શું ખબર કારણ કયું કયું કારણ દોર ખીલેથી છૂટીને બીજે જતું રહે તો જ નાથને અછોડા તૂટે બાકી રોજ એનો ધણી યાદ રાખે કે અછોડો બદલવા જેવો છે સાચું ખોટું નાથ બદલવા જેવી છે સાચું કે ખોટું નાથ મોડી વી નાનો નર છે બળદિયો એને પલોટે પોસરો થાય નાથ મોડી વી નાનો નર છે બળદિયો એને મઠિયોનું મેલ્યું છે ટોપલું નાથ મોરી વગરનો લાતો મારે ઉખોંગી વેરીન ખાય નાથ મોરી વી નાનો નર છે બળદિયો એ મગડોનું લાગે પાછું સંતોની અવરવાણી છે ગમે તેવો ઢગલો હોય પણ મગડું છે ને ડાયરેક્ટ ના કાંઈ ખોતરે પગ એવું કે છે તમારે તો કોઈ ખાતા નહીં આ બાજુ એટલે વાંધો નહીં કોઈ ખાતા ઓળખતા નહીં જોંબુગડામ કોઈ ઓળખતું જ નહીં મગડું કેવું આવે ભલે ખોપચો પડેલો છે રોડે મારો બાપ હારું કરે એક ભગત એવો નિયમ લીધો કેવો ખબર તમારો હાચો ભગવાન છે એવું મુસલમાન નો છોરો બોલ્યો કોક સંતે કહી દીધું ખા તાકે હું બેઠો હોય તે ખવડાવે તાકે બેઠો નહીં તને લાત મારી ખવડાવે આવું મુસલમાન ના છોરો નિયમ લીધો તને લાત મારી મારો ઈશ્વર જગાડીને ખવડાવે બોલ કોણ તાકે બેઠો હોય
એને નક્કી કર્યું મુસલમાન ના છોરાએ, નેચે તો ખવડાવ પણ વડે ચડી જવા દે, વડ ઉપર ચડી ગયો બરાબર. સાંભળજો બેનો, તમને વિશ્વાસ ના હોય એમને કહું છું. આ ઘણા લોકો વાતો કરે, મને ભગવાન પર વિશ્વાસ નહીં, મને માતા પતિ પર વિશ્વાસ નહીં, હું તો તમારા ભગવાનને નહીં માનતો. આ નહીં માનતો એટલે તો વિશ્વાસ નહીં, માનતો હોય તો હોય. ગુજરાતીમાં કહું, સાસબાની નકલ મેં નોમો તેના બાપને સુટકો નહીં, તમને બોલાય વગર સમજણ પડે, પણ નોમ જ કાઢી નો શું હોય તો પછી નોમ કાલવા જતો પહે પહે ખરું. એ સતનો વેપાર કરજો તમે, આવું ધ્યાન ધની નું ધરજો મારા વાલા વેપારી રે. એ તમે સતનો વેપાર કરજો, એટલે પેલા એ નક્કી કર્યું વડ ઉપર ચડી ગયો. એમાં એક વરરાજાનું લગ્ન હતું છોકરાનું, એને ગોમની બેનો બધી ભેગ્યો થયો, એટલે ખબર હું થાળીઓ ધરાવી દીધો તાકે હો તાકે કોણ આલ બગેલું તાકે કોઈ નહીં. તો એટલે પેલી બેન તો આમ ધૂળી ગઈ કે એવું કે છે, પાછો તમે એવું કોઈ સાચું ના માનતા પણ એવું કે છે, અમારી ધારીઓ બાકી છે બધું ધરાવવાની. પેલા કે લાલી આવો ને કઈ તકે વડે કેટલી હોતા કે નવ તકે કઈ કઈ તકે ચાર વડે આલવાની અને બીજી બધી ભાગોરો થારીઓ બનાવી આપવા ગયા, મૂક્યા પેલો ઉપર બેઠો બેઠો જોયો. થારી તો આવી ગઈ પણ જાતે ખાવું નહીં, તમારું ભગવાન હાથો હોય તો મને જાતે હાથે ધાણી ખવડાવો તો પાછું મોનું ઉભરજો બરાબર. તમારો ભગવાન સાચો હોય તો મને હાથ ગાલી ખવડાવવો જોઈએ, આવું પેલા એ નક્કી કર્યું. વડ મેં બેઠો બેઠો નીચે એક ફનીદર નાગ નીકળ્યો, પણ એને વિચાર્યું કે મારે માથે લેવું નહીં, આ કેસ મારે માથે આવશે. એટલા રાતે ચોર ચોરી કરવા આવ્યા, ચાર જણા ચોરી કરી લઈને આવ્યા. વડે મુકામ કર્યો અને થારીઓ તાજીઓ પીરસેલીઓ જોઈ, ચોર જોઈ ગયા. આપણને મારવા માટે કોક મૂકી ગયું છે, બોલો મૂકનારો અહીં દેશે ખોરી ગાળો. પેલો ઉપર ગભરો ખારો આવે, ઉપર ના ચઢારું માન નોક્ષા ઉપર જોઈ ગયા. અલ્યા હું કઈ રે, ઉતારો મારી નીચે ઉતારો, નીચે ઉતાર ખા. બોલો કે નહીં કહું ખા. બાલોન કોમ થી ચકુ બતાવ, બોલો જેમ તેમ રે, ન તો ખાતો તો બે જણા બે હાથે ચાલે, બે જણા ખવડાવે પેલો ખાય, બે જણા ખવડાવે પેલો ખાય. પછી એટલું બધું ખવડાવ્યું કે પેલા ઘરે આવી ગયું. ઉભારો ને કશું થાય છે? કશું ના થયું તો ખરું, આ તો નહીં ખરેખર સારું છે. બીજું ના ગોઠવતા. પછી પેલા ચોર ને ચોરે કીધું પેલા ને કે તને કશું થાય? તો કે મને કશું નહીં, ભૂખ મટી ગઈ. તો કોણ તા? કે હું મુસલમાન નો દીકરો થઈ અને વિશ્વાસ નતો રાખતો, પણ મને આજે ખબર પડી કે માલિક ભૂખ્યો જગાડે પણ ભૂખ્યો ઉડાવતો નથી. સાહેબ મેં નક્કી કરેલું કે એમ નહીં વડે ચડી જમ અધર, અને એમ નહીં મને હાથે જાલી ખવડાવો તો ભગવાન હાચો મોનો. સાહેબ મને હાથે જાલી ખવડાયું, તમે હિન્દુ ના દીકરા થઈને ચોરી કરો છો, મૂર્ખાઓ મુસલમાન નો છોરો છો, મને વિશ્વાસ આટલો? એ જ મિનિટે ચોરી છોડી દીધી. ચારે ચાર સાહેબ સંત થઈ ગયા, ચારે ચાર. જિસ દિન રાજા તારો જન્મ હુઓ જીરે, જોશી રાય જડા
अजरा का दरियाए मजार संतो भई मारे अजरा कोई दरियो गुजराती भाषा पाकिट ने डॉक्टर साहब એમાં નીચે સીવેલું હોય પણ અમુક પાકીટો ઉપરથી ખુલ્લો છે નીચેથી ખુલ્લો છે લોખે ખરા પણ કે હાર પૈસા પડી ગયા પણ નીચે અંધા એટલે કહે બાબા મન ઘોડો તન યશમાન સંતો ભાઈ માર મન ઘોડો તન गुरु नाए चरण मारे आटलू याद राखो बहु थी गयो रोज दिए दिवाड़ी कदी ए ना भाड़ी संतो સાધુ સાધુ તો બની ગયા પણ આઈ પાછા તઈ દીક્ષા લીધી બીજે નહીં બન્યા ખરા પણ દીક્ષા તો તઈ લેશું કેમ કે ગુરુ અમારો આ વડલો સાધુ ઉતર્યા વડલાને સંતો ભાઈ મારા
ઉતર્યા વડલાની હે આવો વડલ એ વરસો રે હાતા એ મોતી રે વડલો એ વરસો છે એવી મિનલ દે કહે છે પતિત મે આભડો એ હોરી મારે શેર માટીની ખોટ મને લોકો વાંચ્યા કે આપણો બરાબર શેમ બળવાની કોફી છે તો મને વૈરાગ કેવી લાગ્યો મારું લોકો મોડું નથી જોતા સાંભળો દર પુણ્યમ જાત્રાયો જા એવી મિનલ દે કહે છે પતિ તમે સાંભળો એ હો ત્યારે સાધુ વડની નીચે આયા અને સાહેબ જ્યાં ગુરુનું ધ્યાન ધર્યું વડલો મોતીડે વર્ષો મારો બાપ કોને તમને કીધું યાર તમે એકવાર આસન લગાવીને બેસી જાઓ હું તો તમને જાહેરમાં છેદી વાત બોલું છું ફરીવાર પાછો બોલું છું કયું તમને જેના પર શ્રદ્ધા હોય ને એ જ તમારો ભગવાન કોઈને પૂછવાની જરૂર નથી હું તમને જાહેરમાં કહું છું પણ માતે ગુરુ જોઈએ તમને માતાજી પર શ્રદ્ધા હોય તમને માં કાળી પર તમને શિવ પર તમને રામ ઉપર કૃષ્ણ પર ભાથુજી પર તમને જેના પર હોય અરે મા બાપ ઉપર મા બાપ તો પહેલું ભગવાનની શરૂઆત ત્યાંથી થાય તો ઈશ્વરે કીધું તું ગમે ત્યાં ગમે તે બાજુથી ભોંગ એ ગોરનો ઢગલો જ છે બધે જ મારો હવાજ છે તારા મોડા માથા કૂટશે કોકને બતાડીજો ગણો ગોર કડવો લાગે ગોર કડવો છે કડવો નહીં તારા મોડા માથા કૂટશે એકજનો દુઃખો ને જો તે ગોર લીધો ડોક્ટર સાહેબ અને મારો સોરો લગભગ 150 ગ્રામ ખાઈ ગયો અને પછી ઓમ કરી મચીડ્યો બરાબર પછી કે ગોર ચીકણો છે નથી લેવો વેપારી કે શેરમોની હેડવા મળતું ખાઈ ગયો 150 ગ્રામ અને હવે ચીકણો લાગ્યો એટલે ચીકણો હતો નહીં તમે કરી નાખ્યો ચીકણો ગોર નતો પણ તમે મચેડ 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 કરો શું થાય એમ ભક્તિની અને ભગવાનની લોકો યાદ અશા કરી કંપની વાળા બાકી ગવર્મેન્ટ સિક્કો હોય ને સાહેબ એ કોઈ દિવસ ગવર્મેન્ટ એટલે કુદરત નો હનુમાનજી નો એ કોઈ દિવસ તમારા ધર્મ નું કલંક ના બોલે મારા બાપ એ સંત ના લક્ષણ નહીં કોઈ દિવસ ના બોલે એને મોડે આવે જ ના કોઈ દાડો પણ રોમ ખોટો છે રેણુજા નવરા જાય આવું બોલે છે ઘણા તો યુટ્યુબ માં વાપરું છું એક બે જણા પર તમે એડ્રેસ મંગાવી એફઆઈઆર દાખલ કરવાના છે મેં એફઆઈઆર એવું બોલ્યા છે એક બે મહારાજો કે કુળદેવીની પૂજા કરતો કૂતરીની પૂજા કરવાની એટલે એનું એડ્રેસ ખોરીએ છીએ નંબર ખોરીએ છીએ અમે ગપ્પુ નથી મારતો બધી ચેનલો બોલાવાનો છું કે હું ધર્મ સંસદ છું
બધી ચેનલો ભેગી કરી એની પર યુટ્યુબ પર ફેલાવો કરો છો ઓલ ગુજરાતમાં ફરે એટલે બીજો બોલતો ખબર પડે એને. મહાદેવની શું પૂજા કરવાની? એ તો કઈ શિવલિંગ ફ્રીજમાં બને, પણ તું ફ્રીજમાં પહેરી જાને લુખા, તને તારી પૂજા કરીએ, તું ફ્રીજમાં પહેરી જા, અમે બંધ કરી દઈએ બહારથી. અમરનાથ કોટા જાય, પાવાગઢ કે લોકો ખાલી કે ટાઈમ પાસ કરવા જાય, અંબાજી તો કે નારિયેળ મફતનું ખાવા જાય, આવું જે બોલે છે બની બેઠેલા ટાવરો. જે જીઓ વાળા, આપણે જીઓની કંપની ખોલી છે, તમારી માટે ગોઠવી દેવાનું. વિક્રમ બાપુનો ટાઈમ ઓછો છે અને હું એકદમ પ્યોર 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 સીધો વક્તા છું. હનુમાનજી વાલે આમ હું તમને હાવ ગુજરાતીમાં મારો ભેગ ચાલુ મારા બા, હું તો તમને તમે ગમે તે, અરે હું તો કહું તમે સાહેબ ધૂળમે પેલા દેવને માનતા હોય તો એમાં મને એક જ વસ્તુ દેખાય, મને મારો હનુમાનજી દેખાય. મારા ગુરુએ કૃપા કરી છે બાઈ, એ જ્ઞાન ના થાય ને તો તમારો કોઈ અધિકાર નથી ગાદી પર બેહવાનો યાર. એ નાત જાત ઊંચ નીચ ભેદભાવ તમને કઈ થી આવ્યું? તમારી આંખમાં કમરો છે, ચશ્મા બદલી નાખો. પેલા કાકા છે ને એ ચશ્મા પહેરેલા હતા, ઘરમાંથી બૂમ પડી એમના ઘરવાળા, ઉભા થાવ, શું છે લેમ્બો લ્યાવો. ડોહો ચશ્મા બદલ્યા લેમ્બો લેવા જતો રહ્યો તો લેમ્બોની લારીઓ છે, લેમ્બો વાળાનો ગારો બોળે. હારા કે લેમ્બોનો બોળો મારી તળબૂચ આવે છે કે ગારો બોળે યાર. બધે લારીઓ વાળા ગભરા, ખરું આ ડોહું કેવું તા ઘરા, તળબૂચો વેચવાનો કે લેમ્બો વેચવાનો? બોળ લેમ્બાનું માર્યું, તળબૂચો વેચવાનો. લેમ્બુ તળબૂચ દેખાય, ચશ્મા કેવા છે માસ્ટર? તે પછી એક જણો અનુભવીએ તને બોલાયો, કો માય ડોહા, ઓ માય તાર ચશ્મા કેટલા હતા? કે ત્રણ જાતના. કેવા હતા? કે જોવાના જુદા, લખવાના જુદા, વાંચવાના જુદા. આ કયા? તા કે આ લખવાના વાંચવાના જુદા. કે ચશ્મા બદલી કાઢ, બીજા પહેરા તા. હવે લેમ્બુ દેખાયું તા? કે ચશ્મા બદલ ને લુખા, બીજોની દૂધ માર્યા વગરની. એમ આવા ચશ્મા પહેરીને જે બેઠા છે ને ગાદીઓ પર, એમને એમને લફોડ શંકર એમનો બાપ નહીં દેખાતો. અને મેં તો જાહેર મેં કહેવડાયું છે, મારા પ્રોગ્રામ યુટ્યુબ ચેનલ પર આવે છે એમ નહીં, મારા મોબાઈલ નંબર આશ્રમ હાથે છે, કે તમારી માનું દૂધ પીધું હોય ભગવાન ના જોયા હોય એકવાર તું મેદાનમાં ઉતર. આ વિક્રમ બાપુની ચેલેન્જ જાહેરમાં ઓન ધી સ્પોટ, તારી માનું દૂધ પીધું હોય તું મેદાનમાં ઉતર, ભગવાન નહીં એમ કહેનારો હોય તો આજ મિનિટે આજ સમયે ભગવાન ના દેખાય તો વિક્રમ બાબુ તારીઓમાં સમાધિ રહી લે, પણ ના તને ના દેખાય તારે લેવી પડશે દેખાયા પછી, અને તને હાથે ધારીને બતાડું. લોકોને ઉલ્લું બનાવવા નીકળ્યો છે લુખેશ કંપની, ટાવરો બનાવ્યા જીઓ જેવા. જીઓનો ટાવર એટલે કેવો? મોબાઈલ જીઓ, બેટરી જીઓ, ટાવર જીઓ, બેલેન્સ જીઓ, વાયર જીઓ, ના મળે તો પીઓ. આવા આરોએ ટાવરો બનાવ્યા છે એટલે અમારો જ મોબાઈલ ચાલવો જોઈએ એમ. લોકોનું ઉલ્લું બનાવો છો એટલે બધી વાયો એમ કરચેલો થોડી ને, અરે કોક ધર્મે હોય તારો બાપ ફણી ધર. અંબી કિસી સે કમ તો હે નહીં, અંબી હનુમાનજી વાલે. બડે બડા ના બોલે, બડો ના બોલે, બોલ હીરા મુકશે ના કહે મેરા લાગ થાય બોલ. તમારો કયો અધિકાર છે એવું કહેવાનો કે પાવાગઢ ખોટો છે? તમારો કયો અધિકાર? તારા બાપે પથરા ગોઠવીને બનાવેલા, તું બનાવી દો જો. એક તો બનાવી દઉં, અને હું તો એમ કહું કે તમે ભગવાન તમને મળ્યા અને તમારો ભગવાન નવો છે તો મારી બધા તમે હોભરો એને પૂજો પાછા આવું. એમને એમ કહેવાનું કે તમારો ભગવાન હોય અને તમને ભગવાન મળ્યો હોય સાક્ષાત નવો દાડો ઉગાડો ને, અમારો બનાવેલો વાપરશો ના, અમારો વરહાત ના વાપરશો, તમે ઉનારામ વરહાત પાડો. સાચું આ વાત તો તમને ઘરે ઉતરે કે નહીં ઉતરતી બધોને? હા એમ કહો, હે દાડો નવો ઉગાડો, વરહાત નવો પાડો, જમીન નવી બનાવો, બીજી 50 ફૂટ અધ્ધર બનાવો. આ તો તારા બાપનું બનાવેલું છે બધું. આ વાત તો મગજમાં ઉતરી જ ના ઉતરી. આ તો માલ ખાવાનો મોટીનો, ચિત્તો ગાવાનો વીરાનો. બબુ ચક્કર કંપની લોકો લોકોનો ઉલ્લું બનાવો છો. આ બાજુ હું જઉં છું ડોંગ જિલ્લામાં આહવા કમાટ છે બોર્ડર સુધી દાહોદ, એવું કેનારા નેકડ્યા છે. અમારો ભગવાન કરે તમારો ભગવાન ડૂબી જાય, આવું કેનારા છે એ બાજુ. એટલે એમને મેં પૂછ્યું છે કે તમારો ભગવાન તરતો હોય ને અમારો ભગવાન ડૂબી જતો હોય, તમારી સીતા માતા અગ્નિ પરીક્ષા કરેલી, તમારા ભગવાન અગ્નિમાં મૂકી જો, જો સાહેબ જીવતો નીકળે તો વિક્રમ બાપુ નહીં બધા અમે તમારી જોડે જોડે. એ તો લાકડાનું બનાવેલું બધું જ તરે, પણ દેવતા મેલ ને
હજુ કે ખોટું હે તો અમે મોની બરાબર અલ્યા એ વાત તો જવા દો અવડે ની વાત બહુડી એટલા બધા પચાસ વર્ષ નહીં થયો હજુ તાજપુરા આપણી આપણા જિલ્લામાં આપણા જિલ્લામાં હાલોલ તાલુકો આપણે જોંબુગઢ હાલોલ કમ્બાઈનમાં છે એની બાજુમાં બગલમાં પાવાગઢની બગલમાં તળેટીમાં જેને સાહેબ શરીર ઘસી નાખ્યું આ સમાજમાં વિશ્વમાં જેનો ડંકો વાગી જો પહેલો નંબર જલારામ બાપુ બીજો નંબર બગડાળા વાળો ત્રીજો નંબર આપણો જલારના તાજપુરા વાળો નારાયણ બાપુ જોરદાર તાળીથી વધાવો સાહેબ કોને કીધું ભગવાન નહીં મળ્યો જેને ભગવાન મને વડ નીચે તપ કર્યું સાહેબ બે વસ્તુ માગી કે ભગવાન મારે ત્યાંના ઓંધળાને તારે ઓંખો આલવાની સાહેબ પરોડે 10,000 લોકોનું ઓપરેશન થાય છે ભગવાને કીધું જા બેટા તથાસ્તુ એવું ઓપરેશન આજ દિન સુધી ફેલ થયું બન્યોથી કલ્પના કરો 10,00,000થી ઉપર ઓંકડો વંટી ગયો અને તમારી માનું દૂધ પીધું હોય તો તમે એક ઓંખના ઓંધળાનું ઓંખો આલી જવો આ તો દેખતો ઓંધળા બનાવો છો એકને તો ઓંખો આલી જવો એકને એસી બસો એસી રૂમો એસી બસો મૂકવા જવાનું ખાવા પીવાનું બધું મફત અને તમે તો લોકો ફસાય ફસાય પોચરમ પાડો છો હા આ તો કેવું છે કહું તમને એક ગોમે મહારાજ આવ્યા બધા બહુ ચેતીન ચાલવડે બધા બહુ ફરે છે આવા હા ડુપ્લિકેટ વિક્રમદાસ હો તો 200 બને એટલા ને હેર્યા જવડે હું તો જોનતો ના હોય તમને ગુલાસો કરી દેવો છે મારા હાથે હું તો જોનતો ના હોય અને કાલે મને ફોન આવે લગભગ 1:30 વાગે આવ્યો બાપુ કે તમારે નોમ પડે છે વિક્રમદાસ નું શિષ્ય છે મૂકી એવા બધા 200 છે એ તો ઓરિજિનલ કંપની નંકા તો ડુપ્લિકેટ ટાવરો બહુ બને મેં કીધું પણ તમારું ટેસ્ટર મિલી જવાનું એટલે ખબર પડે કે ઓરિજિનલ લાઈટ છે ડુપ્લિકેટ બધા બહુ 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 મારું નોમ પડે બધા હું તો જોનતો ના હોય એટલે હું તમને જાહેરમાં એવું પૂછું જલારામ બાપા ને ભગવાન મળ્યા માગ બેટા માગે ત્યાં બે જ વસ્તુ માગી મારે ત્યાં એટલે ભૂખ્યો કોઈ ખાલી ના જવો જોઈએ ભૂખ્યો ના જવો જોઈએ કોઈ તકલ્ય તથાસ્તુ એ જોરી દંડો આલ્યો કલ્પના કરો 2,00,000 કઈ એની હિસાબ નહીં થઈ શકતો એટલા લોકો ત્યાં જમે છે પણ કોદાળ ખૂટતું નહીં બરાબર સાંભળજો અને બીજું એમને કહેવાનું કે તે બોર્ડ મારેલું છે તમે ગયા છો બધોને ખબર છે કે રૂપિયો કોઈનો લેવામાં આવતો નથી દોન દોન પેટી જ નથી રાખી ત્યાં કે કયો રૂપિયો કોઈએ મૂકવો નહીં તો એ ચોખા ને ઘઉં તેલ મોરેસ કઈથી આવતું છે એ પીલાને કહેવાનું નહીં ભગવાન એમ કે આવારા લેહણ તાર બાપાને કઈ લઈને જઈએ લોકોને એટલે એ લોકો એક જાતનો ધંધો ખોલ્યો છે લોકોને ફસાવાનો ભગવાન નહીં કઈ ભગવાન ભેગા થયેલા અરે મને આવા પ્રશ્નો કરે ચિઠ્ઠી લખીને મોકલાવે બી જોપોન અનમોલ રોમ ભગવાન હતા તો કઈ સીતા માતાને રાવણ ઉચકીલી નાખી જોતા રોમ કઈ ગયેલા મેં તાર બાપોને વાતો કરતેલા તાર દાદા ચા મેલતેલા અંતારી માં રોટલા બનાવતેલી અંતાર ઘર વારી ડાળ વગાડતેલી એવું મેં કહું એટલે તમને ના દેખાય લુખા લોકોને ઉલ્લુ બનાવો છો મૂરખ ના સરદાર કોઈનો માયનો લાલ પેદા નહીં થયો કે સીતા માતાને લઈ જાય સમજણ પડે છે એ તો રામને ખબર હતી એટલા માટે 14 વર્ષ વનવાસ લીધો હતો કે હું જંગલમાં નહીં જાઉં તો અસુરોનો વિનાશ નહીં થાય અને દેવ લોકોએ આગ્રહ કર્યો છે પ્રભુ તમે અવતાર લો વિનાશ કરવો છે ધરતી પર અસુરોનો તો ભગવાનને ખબર હતી ન જાણ્યું જાનકીનાથી કાળ એ તો સાહેબ લીલા કરી હતી એની લીલાને આપણે શું પહોંચી શકીએ એને લીલા કરી હતી રાવણ નીકળતો નહોતો અને જ્યાં સુરપંખ આવવાની તે પહેલા સીતાને કહી દીધું ક્ષતી તકે બોલો પ્રભુ લક્ષ્મણ ફળલી વાગ્યા હતા બરાબર સાંભળજો ઘણા વાતો કરે છે મેં ભગવાન જોઈ લીધા 4 કલાક મેં પેલો 12 વર્ષો જંગલમાં રહેલો જોડે અડી કોઈ રોમને સીતાને નતો ઓળખી શકતો રોમ કોણ છે સીતા કોણ છે બરાબર સાંભળજો પેલા વાતો નહીં કરતા અમુક પછા કે છે મેં ભગવાન જોઈ લીધા હા તા બીજો બતાડ દે આ નારંગીની દુકાન છે શાકભાજીની હા બીડી વચ્ચે હરગાવે નહીં કોઈ હું કહેવાનું ભૂલી ગયો એ પછી પછી થોડીક વાર કહી દો ને ફોનથી રાખો આ છે ને બહુ ઉપાડી બસ 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 બંધ કરતો પછી પછી હું છૂટી આલીશ તમને હોમ કયો બે ચાર પી આવ્યો જગ્યાએ મેં આવું કીધું દેખતો બીડી મચડી આખું ખાઈ જો બધું પેલી કે શું કરે એમ કરતા કે હું કરંટે તો આવા જ હોય ને પી બેતા થોડો આવે કે ખાઈ જો મેં અરે આવું મારે બહુ બનાવું મેં કીધું એનું કારણ પણ કે રહેવાતું જ નહીં કે બધું ઉપર આવે કે પછી પછી યાર પાછું હાસ્યમ જઈશ તો પાછું પેલું રહી જશે
બાકી તમને હું પેટ પકડીને હસાવું હળવાના તમે એમ છું. અમારો કાઢિયાવાનો નિરી ધર્મ છે, સાધુડો માઇક પકડે તમને હલાઈ નોખે. હનુમાનજીને આપણી તો બાપ એક નાનું ભજન